જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર, આગળના વિડિયોની અંદર આપણે અર્થશાસ્ત્રનો અર્થશાસ્ત્ર કોને કહેવાય તે વિશે જોઈ ગયા, એની સામાન્ય માહિતી જોઈ ગયા કે સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો છે. અર્થ એટલે કશું મેળવવું, બરાબર. ઉદ્દેશ્ય એટલે કશું મેળવવું, આવો શબ્દ કે આવો રીતે આપણે સામાન્ય માહિતી મેળવી કે અર્થશાસ્ત્ર એટલે શું. ત્યારબાદ આપણે ભારતીય ચિંતનમાં કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા શીખી. ત્યારબાદ વિદેશી પાશ્ચાત્ય અર્થશાસ્ત્રીઓ મુજબ અર્થશાસ્ત્ર એટલે શું તે શીખ્યું. ત્યાર પછી હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરી છે, તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તેની વાત કરીએ છીએ. તો કે માણસ એ સતત પ્રવૃત્તિશીલ રહે છે. મનુષ્ય શું છે? સતત પ્રવૃત્તિ, કે સવારે ઉઠે ત્યારથી કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં જોડાયેલો હોય છે. ઘણી બધી પ્રવૃત્તિઓ કરો છો, કે સવારે ઉઠો છો, ચા નાસ્તો કરો છો, ત્યારબાદ કે ભાઈ તમે મંદિરે દર્શન કરવા જાઓ છો, કે પછી શાળાએ જાઓ છો. તો આમ દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી પ્રવૃત્તિમય હોય છે, કે તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે મંદિરે દર્શન કરવા જાય, મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી જુએ, ફિલ્મ જુએ, આવી બધી જ પ્રવૃત્તિઓ મનુષ્ય કરતો રહે છે. અર્થ પરંતુ અર્થશાસ્ત્ર આ બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતો. કે ભાઈ આપણે સવારે ઉઠીએ, મંદિરે દર્શન કરવા ગયા, તો અર્થશાસ્ત્ર કે એ પ્રવૃત્તિઓ એનો અભ્યાસ નથી કરતું, પરંતુ તે માનવીની ફક્ત કેવી પ્રવૃત્તિઓ, આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ કરે છે. શા માટે? તો કે આપણે નેક્સ્ટ ગયા વિડીયોની અંદર જોયેલું કે અર્થશાસ્ત્રમાં કંઈક મેળવવા માટે આપણે જે કાર્ય કરતા હોઈએ, જે કાર્ય કરતા કંઈક મળતું હોય, તો તેવા કાર્ય માટે જ અર્થશાસ્ત્ર એનો ઉપયોગ કરે છે, અથવા તો એનો અભ્યાસ કરે છે. તો ફક્ત આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ જ અર્થશાસ્ત્ર કરે છે? નહીં તો બધી જ પ્રવૃત્તિનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરવો હોય, આપણે ત્યારે શાળાએ જઈએ છીએ, ત્યારે નાસ્તો કરીએ છીએ, એ બધી પ્રવૃત્તિ આર્થિક કંઈક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ હોય, તો તેવી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. તો એ આર્થિક પ્રવૃત્તિઓ કે જેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે, એ આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો એ આર્થિક પ્રવૃત્તિના અર્થ આપણે જોઈશું. માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ. કે માણસ દરેક વ્યક્તિએ શા માટે આ પ્રવૃત્તિ કરવાની જરૂર પડે છે? આર્થિક પ્રવૃત્તિ શા માટે કંઈક મેળવવું, કમાવવું પડે છે, આવક મેળવવી પડે છે? કારણ કે દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાતો શું કરવાની હોય છે? સંતોષવાની હોય છે. દરેક જરૂરિયાતો સંતોષવા માટે કંઈક મેળવવું પડે છે, કંઈક કે આવક મેળવવાની કે પછી ખર્ચ કરવાની, એ બધી પ્રવૃત્તિઓ કરવી પડે છે. તો એ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ કોની અંદર થશે? આર્થિક પ્રવૃત્તિની અંદર. આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની છે. એક આવક, બીજું ખર્ચ, અને ત્રીજું છે વિનિમય. કે આર્થિક પ્રવૃત્તિઓમાં ત્રણ બાબતોની મહત્વ હોય છે. એક, તો જે પ્રવૃત્તિ કરતા આવક પ્રાપ્ત થતી હોય તેવી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ. ખર્ચ થતો હોય તો એ આર્થિક પ્રવૃત્તિ. હવે આપણને એમ થાય કે કેમ ખર્ચ? તો ખર્ચ ક્યારે થાય? જો આપણે શું મેળવીએ? આવક. આવક મેળવીએ, ખર્ચ કરીએ, એટલે વસ્તુનો શું થાય? વિનિમય, વસ્તુની આપ લે. આવક, ખર્ચ અને વિનિમય એટલે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં આપણે આર્થિક પ્રવૃત્તિ એટલે શું તે જોઈએ. તો જરૂરિયાતો સંતોષવા માટે, દરેક વ્યક્તિની જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક
પ્રવૃત્તિ શું કહે છે કે માનવીની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાઓ મેળવવા કાં વસ્તુ મેળવે અથવા તો સેવા મેળવે સામેથી તે સેવા મેળવવા આવક પ્રાપ્તિ મેળવીને આવકની પ્રાપ્તિ કરી અને શું કરવાનું બીજું ખર્ચ કરવો અને એની સામે વિનિમય થાય છે એટલે આ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ તો યાદ રાખવાનું કે આર્થિક પ્રવૃત્તિની અંદર કઈ ત્રણ બાબતો મહત્વની છે તો એક તો આવક બીજું છે ખર્ચ અને ત્રીજું છે વિનિમય તો આ થશે આર્થિક પ્રવૃત્તિ બીજી પ્રવૃત્તિ છે જેને કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિ તો બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ શું કશુંક મેળવવું આનો ઉદ્દેશ શું છે કશુંક મેળવવું તે નાના સ્વરૂપમાં પણ હોઈ શકે કે વસ્તુના સ્વરૂપમાં પણ હોઈ શકે તો કંઈક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે આર્થિક પ્રવૃત્તિ છે જ્યારે એનો ઉદ્દેશ શું છે આર્થિક પ્રવૃત્તિનો કશુંક મેળવવાનો જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ કશું જ મેળવવાનો હોતો નથી ફક્ત બિન આર્થિક પ્રવૃત્તિઓ શા માટે કરવામાં આવે છે કે કોઈ સમાજ સેવા કરવી જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી આમાં ત્રણેયો છે કે આવક પણ કરવા મળે ખર્ચ પણ અને વિનિમય પણ જ્યારે બે આર્થિકમાં એ પ્રવૃત્તિનો ઉદ્દેશ એ છે કે આવક મેળવવા ખર્ચ કરવાનો કે વિનિમય આ ત્રણેય ત્રણ હોતા નથી ફક્ત શું હોય છે તે સિવાય એટલે કે જોઈએ તો આપણે સેવાનો હોય કે સેવા કરવી છે પણ સામેથી કોઈ વળતર લેવું નથી ફક્ત આપણે આપણી લાગણીઓ નેથી પ્રેરાઈને સેવા કરીએ છીએ તો એ બધી જ તો ક્યારે સેવા કરી તો એ પણ શું કહેવાય છે પ્રવૃત્તિ કરી કહેવાય દાખલા તરીકે ડૉક્ટર કે ભાઈ ડૉક્ટર પોતાની હોસ્પિટલની અંદર પેશન્ટને તપાસે છે અને એની સામેથી ફી વસૂલે છે તો એને પ્રવૃત્તિ કરી શું કરી ભાઈ પેશન્ટને તપાસવાની પ્રવૃત્તિ કરી અને સામેથી એને શું મેળવ્યું પેશન્ટ પાસેથી ફી સ્વરૂપે આવક મેળવી એટલે એ પ્રવૃત્તિ શું થઈ ગઈ આર્થિક પ્રવૃત્તિ કેમ એને પ્રવૃત્તિ કરી એના બદલામાં એને શું મળી આવક તો આ બાજુ એ જ ડૉક્ટર કદાચ ભૂકંપ થાય છે અને એવા સમયે કોઈ પીડિતો બરાબર છે પીડિત વ્યક્તિઓ છે એ લોકોની સારવાર કરે છે પરંતુ એ સારવાર મફત કરે છે સામેથી કોઈ પણ વળતર લેતો નથી ફક્ત સેવાના હકીને પ્રવૃત્તિ કરી માટે એ પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કરવામાં આવે છે સેવાના ભાવથી કરવામાં આવે છે એમાં કોઈ જાતનું વળતર લેવામાં આવતું નથી દાખલા તરીકે એક શિક્ષક શાળાએ બાળકને ભણાવે છે બદલામાં એને સામેથી મળે પગાર શું કર્યું પ્રવૃત્તિ કરી ભણાવવાની પ્રવૃત્તિ કરી અને એના બદલામાં એને શું મેળવ્યું પગાર માટે શિક્ષકની પ્રવૃત્તિ કહેવાય આર્થિક પ્રવૃત્તિ એ જ શિક્ષક ઘરે જઈને પોતાના બાળકને ભણાવે છે ત્યાં પણ એને શિક્ષણનું કાર્ય છે તો એને સામેથી ફી વસૂલ થતી નથી તો એ એવી પ્રવૃત્તિ કે જેમાં એ પ્રવૃત્તિ તો કરે છે શિક્ષણ આપવાની પણ એમાંથી કોઈ જ વળતર લેવાની એનો આશય નથી તો એ પ્રવૃત્તિ એની દિવસે બિન આર્થિક પ્રવૃત્તિ હવે તમને આ બે વચ્ચેનો ખ્યાલ તો થવા આવી ગયો છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે કામ કરે જે પ્રવૃત્તિ કરે કંઈક મેળવવા અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કંઈક મેળવવાની વાત નથી આવતી ફક્ત સેવા ભાવથી કરવામાં આવતી પ્રવૃત્તિ દાખલા તરીકે દયા માયા પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને જે પણ કોઈ પ્રવૃત્તિઓ થાય બધી જ પ્રવૃત્તિઓ બિન આર્થિક કે ભાઈ દયા માયા શબ્દ વાપરેલો છે કે ભાઈ આપણને કોઈ દયા આપી દીધી આપણે એક કામ કર્યું અને એને સામેથી આપણે કોઈ કંઈ કીધું નથી વળતું નથી કે દયા આવે દયાથી પ્રેરાઈને આપણે કાર્ય કરીએ છીએ માટે પ્રવૃત્તિ કેવી કહેવાય
વિના આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તો તેવી પ્રવૃત્તિ પણ વિના આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જો શું કીધું, માત્ર આવક કે માત્ર ખર્ચ હોય, જો આવક પણ મળે ખર્ચ પણ થાય તે કંઈ આવી જશે, પણ વિનિમય થતો નથી. દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ, કે દાન આપવું છે, તમારે કોઈને દાન આપવું હોય તો પહેલા આવક મેળવવી તો પડે ને. આવક મેળવવા માટે કોઈ પ્રવૃત્તિ કરવી પડે, પ્રવૃત્તિ કરો છો, આવક મેળવો છો, તમે આવક મેળવી હવે દાન આપો છો, એટલે તમારો શું થઈ ગયો, ખર્ચ. પણ એની સામે તમને કંઈ મળ્યું ના, વિનિમય થયો નથી. માત્ર એવી પ્રવૃત્તિઓને શું કહેવામાં આવે છે, બિન આર્થિક પ્રવૃત્તિ. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું જ મળતું નથી. આ વ્યાખ્યા પરથી ચાલી શકાય કે વ્યક્તિ કશું મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પણ કોઈ પ્રવૃત્તિઓ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં વિનિમય થવો જરૂરી છે. જો આ ત્રણ છે, આર્થિક પ્રવૃત્તિમાં ત્રણેય થાય છે અને આની અંદર જો વિનિમય થતો નથી, ત્રણે ત્રણ નો જો ઉપયોગ થાય તો જે આર્થિક પ્રવૃત્તિ કહેવાય ને, તો શું કહેવાશે, બિન આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે હોટલમાં જઈને જમવું શું છે, હોટલમાં જઈને જમવું કહેવાય. તમારી જરૂરિયાત તમારી સંતોષી છે તો તમે હોટલમાં જાઓ છો, આવક મેળવીને હોટલમાં તમે દાણા લઈને જાઓ છો, તમે ખર્ચ કરો છો, સામેથી તમને સંતોષ મળે છે. તો હોટલમાં જઈને જમવું, થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, ખેતરમાં જઈને મહેનત કરવી એટલે કે શ્રમ કરીને શું મેળો પ્રાપ્ત કરો છો, તમે ઉત્પાદન પ્રાપ્ત કરો છો. તો બધી જ પ્રવૃત્તિઓ કેવી છે, આર્થિક પ્રવૃત્તિ. કેમ, તમને એમાંથી કંઈક મળે છે. શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવવો એ પણ એક એવી પ્રવૃત્તિ કહેવાશે, આર્થિક પ્રવૃત્તિ. માણસની અનેક જરૂરિયાતો છે, આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા તો નાણાં આપવા પડે છે. ખ્યાલ આવી ગયો તમને, હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેનો ઉદ્દેશ્ય શું હોય છે, સામેથી કશું મેળવવું. આવક ખર્ચ અને વિનિમય ત્રણે ત્રણ જેમાં થતી હોય છે પ્રવૃત્તિમાં, એ બધી જ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે સેવા ભાવથી, દયા માયા લાગણીથી પ્રેરાઈને કરવામાં આવતી પ્રવૃત્તિ કે જેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રમાં જોયું આપણે એકમલક્ષી અને સમગ્રલક્ષી. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રને લીધે બે ભાગ પડે છે. અંડરલાઈન પર જો એક માર્ગનો પ્રશ્ન પૂછાય છે કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પાડવામાં આવે છે, તો બે ભાગ પાડવામાં આવે છે. કયા કયા બે ભાગો, તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ, હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, કે જે અર્થશાસ્ત્રમાં કોનો અભ્યાસ થાય, માત્ર એકમનો, એક એકમનો અભ્યાસ થાય તો તેવું શાસ્ત્ર એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય, અહીંયા શું થશે, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તો તેવું એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. બરાબર છે, નામ જ તમે જો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એક એકમનો અભ્યાસ એની અંદર કરવામાં આવે છે, અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર એટલે સમગ્ર ક્ષેત્ર, બધા જ ક્ષેત્ર.
અને સમગ્ર લક્ષીમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એટલું મહત્વ છે. હવે આમાં એક નવો શબ્દ આવ્યો માંગ. તો ધોરણ 11 ની અંદર ત્રીજો ચેપ્ટર માંગ મોસ્ટ આઈપી, તેની અંદર માંગ એટલે શું, તેના અપવાદો આવશે, એનો નિયમ આવશે, બધી જ માહિતી આપણે મેળવીશું. એ માંગ કે એની અંદર એક એકમ હોય છે, કયો, ગ્રાહ. પુરવઠાના અભ્યાસમાં બીજો શબ્દ આવ્યો પુરવઠો. આ પણ ચોથો ચેપ્ટર છે કે પુરવઠો કોને કહેવામાં આવે છે, પુરવઠો શું છે, તો એ ચેપ્ટરની અંદર આપણે જોઈશું. પુરવઠાના અભ્યાસમાં પહેલી એ વિશ્લેષણનું એકમ કરે છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. આ બતાવેલું છે કે ક્યાં જુદા જુદા એકમ શું છે. શ્રમ બજારમાં મુખ્ય એકમ શેનો કહેવાય, શ્રમ. કેમ, શ્રમ બજાર એટલે શ્રમ કરવાનું બજાર, શ્રમ કરવા માટેનો સ્થળ. તો તેમાં મુખ્ય એકમ શું કહેવાય, શ્રમ. શ્રમ ન કરો, શ્રમ બજાર પણ કહેવાય. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ છે. જ્યારે સમગ્ર લક્ષી અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે જોયું એ બધામાં જે કે શ્રમ બજારમાં શ્રમ એકમ એકમે છે, માંગના વિશ્લેષણની અંદર ગ્રાહકની એકમ એટલે એક જ એકમનો અભ્યાસ કરવામાં આવે. દાખલા તરીકે માંગનો અભ્યાસ કરવાનો હોય તો ફક્ત ગ્રાહકને ધ્યાનમાં લેવામાં આવે, બીજું કંઈ એક જ એકમનો અભ્યાસ. શ્રમ બજારની અંદર ફક્ત કોને મહત્વ આપવામાં આવે, શ્રમને મહત્વ આપવામાં આવે, એક જ એકમનો અભ્યાસ. માટે એ બધા જે છે અર્થશાસ્ત્ર કેવા કેવા છે, એકમ લક્ષી. જ્યારે સમગ્ર લક્ષીમાં ફક્ત એક એકમને ન ચાલે, સમગ્રને ધ્યાનમાં લેવામાં આવશે. દાખલા તરીકે આપણે જોઈએ તો જ્યારે સમગ્ર અભ્યાસમાં કુલ રોજગાર, દાખલા તરીકે આપણે જોઈએ છે કે ભાઈ આપણા રાજ્યની અંદર કે આપણા દેશની અંદર કુલ રોજગારી કેટલી છે, તો દેશની અંદર કુલ રોજગારી જોવી હોય તો જુદા જુદા રાજ્યોનો આંકડો જોઈએ, જુદા જુદા રાજ્યોમાં જિલ્લાઓનો આંકડો જોઈએ, જિલ્લાઓમાં તાલુકાના બધા આંકડાઓ ભેગા કરીને આપણે જાણી શકીએ કે ભાઈ આપણા દેશની અંદર કુલ રોજગારી કેટલી છે. એકનો અભ્યાસ કર્યો ના, સમગ્રનો કર્યો. આપણે આપણા દેશની કુલ રોજગારી જોવી હતી તો પહેલાં જિલ્લાની તપાસી, રાજ્યની તપાસી, ત્યાં જિલ્લાની તાલુકાની બધી ભેગી કરી અને પછી કુલ રોજગારી મેળવવામાં આવી. તો અહીંયા કોનો અભ્યાસ થયો, એકનો નથી થયો, સમગ્ર. ઘણા બધું ભેગું થઈને એનો અભ્યાસ કર્યો. માટે એને શું કહેવામાં આવે છે, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. રાષ્ટ્રીય આવક જોવી હોય, રાષ્ટ્રીય આવક એટલે કે રાષ્ટ્રની આવક, આખા રાષ્ટ્રની આવક કેટલી છે, તો બધા જ ક્ષેત્રની આવક જોવી હોય. ફક્ત એક ક્ષેત્રમાં ખેતી ક્ષેત્રની આવકનું ટોટલ આપણે મારી એટલા આખા રાષ્ટ્રની આવક હોવી જોઈએ ના. ખેતી ક્ષેત્રની લેવી પડે, સેવા ક્ષેત્રની લેવી પડે, ઉદ્યોગ ક્ષેત્રની લેવી પડે, આ બધા જ ક્ષેત્રોની અંદર જે આવક થાય એ બધાનો સરવાળો કરતા આપણને આપણા રાષ્ટ્રની કુલ આવક મળે. તો એવા બધાનો અભ્યાસ કર્યો, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કર્યો તો આપણને મળી. માટે એ કેવું કહેવાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ખ્યાલ આવે છે, એકમ લક્ષીમાં ફક્ત એક એકમને જ ધ્યાન આપવામાં આવે છે, એક એકમ. જ્યારે સમગ્ર લક્ષીમાં સમગ્રનો અભ્યાસ કરવામાં આવે છે. આમાં એક કે ભાઈ માંગ છે, બજારમાં વસ્તુની માંગ કેટલી છે, એમાં ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે ફક્ત ગ્રાહક. પુરવઠો કે બજારમાં વસ્તુનો પુરવઠો કેટલો રાખવો, વેચાણ, વેપારીને ધ્યાનમાં લેવામાં આવે છે. ખ્યાલ આવે છે. આમાં એક એકમને એકમ લક્ષીમાં અને સમગ્ર લક્ષીમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે. એકમ લક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક પેઢી શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે સમગ્ર લક્ષી એ સરકારના આર્થિક નીતિ ઘડવામાં, સરકારે આર્થિક નીતિ ઘડવી હોય તો એને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી નીવડે છે. કેમ, તો કે એને કુલ રોજગારી જોઈએ, કુલ આવક જોઈએ, બધું એને એમાંથી અભ્યાસમાંથી મળી રહે છે. તો આ હતું એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ત્યાર પછીનો ટોપિક છે આર્થિક માહિતીની રજૂઆત. આર્થિક શબ્દ તો જોયા, પ્રવૃત્તિ હતી અને અહીંયા શબ્દ વપરાય છે આર્થિક માહિતી. કે આર્થિક માહિતીની રજૂઆત, આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત ત્રણ રીતે કરવામાં આવે છે. એક માર્ગનો પ્રશ્ન,
કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે અને કઈ કઈ? તો કે પહેલું, ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. શું કીધું? ભાષા દ્વારા કે વર્ણનાત્મક રીતે. તો ભાષા દ્વારા જે છે, દાખલા તરીકે બેરોજગારી કેટલી છે દેશની અંદર એના આંકડા જોઈએ છે, તો પહેલી રજૂઆત ભાષા દ્વારા કે ભાઈ ભારત દેશની અંદર એક્સાચરાતી કે ભાઈ 98% બેરોજગારી છે, કે ભાઈ બીજા કોઈ દેશની અંદર 50% બેરોજગારી છે. તો આ મેં તમને માહિતી આપી કેવી રીતે ભાષા દ્વારા વર્ણન કર્યું કે આ દેશમાં આટલી છે. તો પહેલી રીતે માહિતી થઈ ગઈ. બીજી રીતે આંકડાઓ દ્વારા પણ માહિતી આપી શકાય ને, બરાબર છે? દાખલા તરીકે આપણે જોઈએ તો આંકડાઓ દ્વારા કેવી રીતે કે ભાઈ બજારમાં વસ્તુની કિંમત આટલી છે, એ વસ્તુની કિંમત આટલી છે તો બજારમાં એ વસ્તુની માંગ કેટલી છે. મેં તમને મૂળે પહેલા બરાબર કે પહેલી વર્ણનાત્મક રીતે મારે કેવું હોય તો હું બોલી શકું કે જ્યારે બજારમાં એક વસ્તુની કિંમત 20 રૂપિયા હતી ત્યારે બજારમાં એની માંગ કેટલી હતી? 20% જેટલી. કેટલી હતી? 20%. જ્યારે વસ્તુની કિંમત ધીમે ધીમે ઘટી ગઈ, વસ્તુની કિંમત 20 માંથી 15 થઈ, ત્યારે માંગ 20 પરથી વધીને કેટલી થઈ ગઈ? 40. કેમ? તો વસ્તુ જેમ સસ્તી થાય તેમ ખરીદવા વાળા કેવા હોય? વધારે થતા રહે, બરાબર છે? જો આ વર્ણનાત્મક થઈ ગયા. હવે મારે તમને આખા કે માહિતી આપી છે તો હું શું કરીશ કે ભાઈ કિંમત અને આ બાજુ બજારમાં એની માંગ કેટલી છે તે જાણીશ. મેં તમને આંકડા આપી દીધા કે જ્યારે 20 રૂપિયા વસ્તુની કિંમત બજારમાં છે ત્યારે માંગ 20 એકમ છે. વસ્તુની કિંમત ઘટીને 15 રૂપિયા થાય છે ત્યારે બજારમાં 20 થી 40 રૂપિયા વસ્તુ ખરીદવા માટેની માંગ વધી જાય છે. કેમ? ખબર છે કે વસ્તુ સસ્તી થાય તેમ ખરીદવા વાળાની સંખ્યામાં શું થશે? વધારો. જો વસ્તુ 20 રૂપિયાથી તો 20 જ છે ખરીદતા, માં 20 પરથી ઘટીને 15 રૂપિયા થાય તો 20 કરતા કેટલા માણસો વધારે ખરીદી હોય? 40. આમ જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જશે તેમ તેમ અહીં એની માંગમાં શું થતો જશે? વધારો થતો જશે. 15 થી ઘટીને 10 થઈ જાય તો વાત થઈ જશે 60, બરાબર છે? તમે જોયું હશે તો જેમ કિંમત ઘટતી જાય છે તેમની માંગમાં શું થતો ગયો? વધારો. 10 પરથી ઘટીને 5 થાય છે તો અહીંયા 80 રૂપિયા. જુઓ તમને એક સરસ રેખા મળી છે, જે રેખાને કહેવામાં આવશે
આવશે માંગ રેખા, ડિમાન્ડ ની રેખા. તો મેં એક જ સરખી માહિતી હતી અને ત્રણ રીતે રજૂઆત કરી. આમાં પણ તમને આ નહીં આપવાનું પૂછવામાં આવે તો તમે કહી શકો કે આ વસ્તુની કિંમત 20 છે ને ત્યારે તેની માંગ બજારમાં 20 છે. કિંમત ઘટીને 15 રૂપિયા થઈ ત્યારે માંગ વધીને 40 થઈ બજારમાં. કિંમત ઘટીને 15 થી 10 થઈ ત્યારે માંગ વધીને 60 થઈ. આમ સમજ આપણને આ આકૃતિ દ્વારા કેટલી રીતે સમજ મળી? એક જ માહિતીની રજૂઆત ત્રણ રીતે. પહેલી રીતે ભાષા દ્વારા તમને સમજાવવામાં આવી કે ભાઈ વસ્તુની કિંમત 20 છે ત્યારે તેની બજારમાં માંગ 20 છે. વસ્તુની કિંમત 20 પરથી ઘટીને 15 થાય છે ત્યારે તેની માંગ 20 પરથી વધીને 40 થાય છે. આ વર્ણનાત્મક રીતે, બીજું આંકડા દ્વારા, ફક્ત આંકડાઓ આપી દેવામાં આવે, અને ત્રીજું આકૃતિ દ્વારા પણ તેની સમજ મળે છે. તો આ એક પ્રશ્ન યાદ રાખો. તો અહીં આપણે જોયું આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી પ્રવૃત્તિ, સમગ્રલક્ષી પ્રવૃત્તિ, અને ત્યાર પછી આપણે જોયું કે આર્થિક માહિતીની રજૂઆત કેટલી